છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુચનો તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનું. આપણે આગળના વિડીયામાં જોયેલું કે કોલરવાળું બ્લાઉઝ હોય તેનું કટિંગ કેમ કરવું, બીજા વિડીયામાં આપણે જોયેલું કે એની સિલાઈ કેમ કરવી. આગળનો પાર્ટ મેં પ્રિન્સેસ કટનો આ રીતે જોઈન્ટ કરતા ને આ રીતે ગળાનું ફિનિશિંગ લેતા ને આ એવું કરતા તમને ગાજ બટન પટ્ટી કરતા મેં શીખવાડેલું. એ વિડીયા બે નો જોઈએ તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે આપણે શીખવાના છે કોલરવાળું બ્લાઉઝ હોય તેનું કોલર કેવી રીતના તમારે કટિંગ કરવું અને સિલાઈ કેવી રીતના કરવું એ તમને હું સમજાવીશ. તો આપણે આ રીતે શોલ્ડર સુધી મેં બતાવેલું આગળના વિડીયામાં. હવે આપણે આ જે કોલરવાળું બ્લાઉઝ છે એનો શોલ્ડર પાછળનો ભાગ છે, આ આપણે આગળના પાર્ટ છે બરાબર. એને આ રીતે જો કોલર આપણે જે શોલ્ડર્સ એને જોઈન્ટ કરી ને એક માર્કિંગ કરવાનું છે કે ક્યાં સુધી આપણે કોલર લગાવવાનો છે આગળના પાર્ટમાં. આ રીતે 3.5 3.5 એક માર્કિંગ કરવાનું બંને સાઈડ. આગળના પાર્ટ છે આ, આગળનો પાર્ટમાં મેં આ રીતે માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો આ બંને સાઈડ એક સરખો આપણે આગળની સાઈડ આવે એટલા માટે માર્કિંગ કરવામાં આવે છે. હવે આપણે આખો કોલરનું ફરતું માપ લઈ લઈએ. આ રીતે મેઝર ટેપથી આપણે માપ લઈ લેવાનું છે કે કેટલો આપણે કેનવાસમાં કોલર કટ કરવાનો છે અને કાપડમાં. આ રીતે તો 13 આવે છે બરાબર, 13 આપણે કોલર કટ કરવાનો છે. તો આ રીતે મેં એક કેનવાસ લીધેલો છે બરાબર, પટ્ટી કેનવાસ આપણે જે સલવારમાં નાખી એ લીધેલો છે. આમાં તમે જે પતલો આપણે ગળાના ફિનિશિંગ માટે કેનવાસ લે એનો પણ યુઝ કરી શકો. આ રીતે પટ્ટી કેનવાસથી સરસ ફિનિશિંગ આવે ને સાઇઝ તમારી એક સરખી આવે એટલા માટે હું આનો યુઝ કરું છું. આ રીતે 13 બરાબર, તો 13 આપણે કટ કરી લઈએ. આનો શેપ કેમ દેવો તમને હું સમજાવીશ કે કેવી રીતના ગોલાઈ દેવી. આમાં તમે ચોરસ પણ લગાવી શકો અથવા તમે આ રીતે આપણે 13 ઇંચનો આ રીતે કેનવાસનું કટિંગ કરી લીધું બરાબર. હવે આપણે આને ગોલાઈ કેવી રીતના દઈને કટિંગ કરવું એ તમને સમજાવું. આ રીતે મેં બંને પાર્ટ આપણે રાખી દીધા છે. આ રીતે આપણે રાખીને ગોલાઈ આમ આપી દેવાની છે, થોડી આપણે ગોલાઈ આપી દેવાની આ રીતે. એટલે આપણે ગોલાઈવાળો કોલર બનીને તૈયાર થશે. આ રીતે રાખીને આ રીતે આપણે કટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો આ રીતે થશે, આ રીતેની ગોલાઈ કટ કરવાની છે. હવે આપણે આને કાપડમાં રાખીને કેમ કટિંગ કરીને તમને બતાવું. આપણે ફક્ત પટ્ટી એક કટ કરવાની છે તો હું તમને કટિંગ કરીને બતાવું કે કેટલી સાઇઝ લેવાની છે. તમે જોઈ શકો છો મેં કાપડનો એક ટુકડો લીધો છે, તેની લંબાઈને પહોળાઈ બતાવી દઉં તમને, એટલી તમારે રાખવાની છે બરાબર. આ રીતે 14 ઇંચ લેવાની છે એની આપણે પહોળાઈ. આ રીતે લંબાઈને આપણે 3.5 પહોળાઈ રાખવાની છે, લંબાઈ આપણે 14 અને પહોળાઈ આપણે 3.5. આ રીતે મેં એ કાપડનો ટુકડો કટ કરેલો છે. હવે આપણે આ ઉથમું કાપડ રાખવાનું છે બરાબર, સીધો પાટ અંદરની સાઈડ. અને આ રીતે આપણે કોલર લેવાનો છે. જે ગોલાઈવાળો ભાગ છે ઉપરનો પાર્ટ એ આપણે ઉપર રાખવાનો છે, આ ગળીવાળો ભાગ છે ત્યાં બરાબર. આ રીતે રાખી અને આ રીતે આપણે આમાં તમે પ્રેસ પણ કરી શકો અથવા સિલાઈ લગાવીને પણ કરી શકો. આમાં તમે પ્રેસ કરવું હોય તો પ્રેસ પણ કેનવાસમાં કરી શકો. હવે આપણે જ્યાં સુધી કેનવાસ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ફક્ત આપણે કેનવાસ છે એટલું જ આપણે કાપડમાં સિલાઈ લગાવવાની છે બરાબર. આ રીતે તમને બતાવું એ રીતે આ રીતે હું સ્ટાર્ટ કરું છું. આ રીતે હું સ્ટાર્ટ કરું છું કે કેનવાસ છે એના ઉપર ને આપણે ગળીવાળો ભાગ રાખેલો કાપડનો બરાબર. આ રીતે આપણે કોલર બનાવવાનો છે. જે કોલર છે ને બંને પાર્ટ એમાં એકી સાથે આપણે સિલાઈ લઈએ છીએ. આ રીતે આપણે જ્યાં સુધી આપણે કોલરની કોર્નર છે ત્યાં સુધી આપણે આવી ગયા છીએ.
હવે આ માડા બુલસી લઈ લગાવી લઈએ. ગુલાઈ છે ત્યાં ગુલાઈમાં સિલાઈ લગાવવાની છે. સિલાઈ લગાવી દીધી બરોબર. હવે કોલરને કેવી રીતના આપણે પલટાવવું એ તમને બધું બતાવીશ. આ રીતે તૈયાર થશે બરોબર. હવે આપણે આ કાપડ છે એને થોડું થોડું વધેલું છે ને કટ કરી લેવાનું છે. ફક્ત આપણે સિલાઈ માટે રાખવાનું છે. નીચેની સાઈડ આપણે 1/2 ઇંચ રાખવાનું છે, બાકી આપણે બધું કાપડ કટ કરી લેવાનું છે. આ રીતે આ રીતે મેં કટ કરી લીધું છે. હવે આ કાપડને આપણે આ રીતે પલટાવી લેવાનું છે. સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો અંદરની સાઈડ આપણે જે કેનવાસ છે છતોરી ને આ સીધો પાટ ઉપર આપણો આવી જશે. આ રીતે પલટાવી લેવાનું. હવે આપણે આમાં એક ધારની સિલાઈ લગાવવાથી સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થશે. આ રીતે હવે આમાં ધાર સિલાઈ લગાવીને તમને બતાવું. તો બંને પાર્ટ એક સરખા કરતા જવાના છે. ધારની સિલાઈ લગાવતી કેનવાસ એમાં ફક્ત એમાં જ આપણે ધારની સિલાઈ લગાવવાની. નીચેનો પાર્ટ આપણે જે કાપડ છે એમાં આપણે જે લગાવટાને પ્રોબ્લેમ ન થાય. બંને પાર્ટ એક સરખા કરીને પછી ધારની સિલાઈ લગાવજો. સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થઈ જશે. એક બંને પાર્ટ એક સરખા આવવા જોઈએ ધાર ઉપર. એટલે સુધી આપણે સિલાઈ લગાવી લીધી બરોબર. જોઈ શકો છો સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતેનું તૈયાર થશે કોલર. આ રીતે આપણો કોલર તૈયાર થશે બંને સાઈડ. આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો કોલર બની ગયો. હવે આને લગાવવો કેમ એ તમને હું સમજાવું. આપણે કોલર કેવી રીતના લગાવવો એ તમને સમજાવું. આ આપણો સીધો પાર્ટ છે બરોબર બ્લાઉઝનો. આ રીતે આપણે કોલર તૈયાર કરેલો છે. તો કોલરનો આ એક પાર્ટ લેવાનો છે આ રીતે. ને આ રીતે સિલાઈ લગાવતી જવાની છે. એક પાર્ટ આપણે નીચેનો જે પાર્ટ છે એ જ લેવાનો છે, ઉપરનો નથી લેવાનો બરાબર. આ રીતે છોડી દેવાનો છે. તો હું તમને લગાવતા શીખવાડીશ. આ રીતે આપણે માર્કિંગ કરેલું છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે કોલર લગાવવાનું. આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે. જે માર્કિંગ કરેલું છે ત્યાંથી આપણે એક પાર્ટમાં સિલાઈ લેતી જવાની છે. આ રીતે જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમારે કોલર લગાવતા શીખવાનું છે બ્લાઉઝમાં. આ રીતે તમે જોઈ શકો છો હું એક જ પાર્ટ લઉં છું કોલરનો. બ્લાઉઝનો આપણે સીધો પાર્ટ રાખીને સિલાઈ લગાવવાની છે. આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ. જે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી આમાં કોલર લગાવતી વખતે એ ખાસ ધ્યાન આપવાનું, કોલર વધુ હોય ન જોઈએ, કોલર ઘટવું હોય ન જોઈએ. તમારે પરફેક્ટ રીતે આપણે કોલર લગાવતા શીખવાનું છે.
આ પદ્ધતિ અપનાવશો તો સુંદર મજાનો કોલર તમારે વધશે નહીં ઘટશે નહીં. માપ લઈ ને તમારે કોલર કટિંગ કરતા શીખવાનું છે, કટિંગ કરતા ને લગાવતા. આજે સરળ રીતે તમે કોલરવાળો ડ્રેસ કે બ્લાઉઝ કોઈ બી તમે સીવી શકશો. આ રીતે માપ લઈને કરશો તો પરફેક્ટ રીતે તમારો કોલર લાગીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આપણું માર્કિંગ કરેલું છે ત્યાં આપણે આ રીતે લાગીને તૈયાર થઈ ગયો છે. આ રીતે એનું કમ્પ્લીટ થશે એક પાર્ટમાં. હવે આપણે એક સિલાઈ બાકી છે, બરાબર? આ સિલાઈ બાકી છે. હવે એને કેવી રીતના આપણે સિલાઈ લેવી તમને સમજાવું. આ રીતે આપણે આ રીતે લઈ લેવાનું છે, બરાબર? હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું. આ કાપડ આપણું આ ફોલ્ડ કરેલું છે અને આ રીતે આમ રાખી ને આ રીતે આપણે અંદરની સાઈડ આ સિલાઈ લઈ લેવાની ને આ રીતે પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે. જે ખૂણાની સાઈડ છે પરફેક્ટ રીતે આવવી જોઈએ, સુંદર મજાનું તો જ તમારું ફિનિશિંગ આવશે. આ રીતે અંદરની સાઈડ આપણે સિલાઈ લઈને આ રીતે થવું જોઈએ ને એ રીતે સિલાઈ લગાવતી જવાની છે. આ પાછળનો ભાગ છે આપણે બ્લાઉઝનો, બરાબર? એ રીતે આપણે કોલર લગાવતા શીખવાનું છે. આ રીતે અંદરની સાઈડ સિલાઈ લેતી જવાની છે ને પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે આ રીતે. એટલે બહારની સાઈડ ને અંદરની સાઈડ બંને સાઈડ તમારું ફિનિશિંગ સુંદર મજાનું આવી જવું જોઈએ આ રીતે. પટ્ટી જે વધારેલું કાપડ છે એને ફોલ્ડ કરતી જવાની, અંદર સિલાઈ લગાવતી જવાની. આ રીતે આપણો કોલર બનશે. આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો કોલર લાગીને તૈયાર થાય છે. એ રીતે તમારે ટ્રાય કરવાની છે ને. કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ જરૂર કરજો કે તમે આ રીતે શીખો છો કે નથી શીખતા. વિડિયા જોઈ આ રીતે તમે બધી જ વસ્તુની પ્રેક્ટિસ કરજો તો તમને પરફેક્ટ રીતે સીવણ આવડી જાય ઘરે બેઠા. કોલરવાળા બ્લાઉઝની ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ ઘણા ટાઈમથી આવતી, એટલા માટે મેં આ વિડીયો અપલોડ કરેલો છે કે મેડમ તમે કોલરવાળું બ્લાઉઝ છે તો કોલર કેવી રીતના લગાવવું, કટિંગ કેમ કરવી, સિલાઈ કેમ કરવી તમે બતાવો. તો આ વિડીયામાં તમે જોઈને શીખી શકશો. એનો કટિંગનો વિડીયો ખાસ જોજો, પહેલો પાર્ટ ને કટિંગનો વિડીયો, તો વધારે તમને આ સમજાશે. મોટો વિડીયો થવાથી મેં નાના નાના પાર્ટમાં હું તમને અપલોડ કરું છું, કેમ કે એકી સાથે હું ધીમી ગતિએ બતાવીશ તો મોટો વિડીયો થશે ને તમે કંટાળી જશો. એટલા માટે મેં આ રીતે બે ત્રણ પાર્ટમાં હું વિડીયો અપલોડ કરું, રેગ્યુલર તમે મારા વિડીયો જોઈને શીખી શકો. આ રીતે એક એક પાર્ટ તમે શીખી શકો શાંતિથી. એટલા માટે આ રીતના વિડીયાનો પાર્ટ 1 2 3 એમ રીતે વિડીયાને અપલોડ કરું છું. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું કોલર લાગીને તૈયાર થઈ ગયો છે. આ રીતે તૈયાર થવું જોઈએ. આ રીતે આપણે તૈયાર કરી લીધો. કોલર કેવી રીતના બનાવવું અને કોલરને કેવી રીતના લગાવવું એ મેં તમને ઇઝી મેથડ ત્યાં જે સમજાવવાની કોશિશ કરું. હવે નેક્સ્ટ વિડીયામાં હું તમને સ્લીવ લગાવવાનું પરફેક્ટ ફિટિંગ કેવી રીતના કરવું એ તમને હું સમજાવીશ. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, અગિયાન લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.